સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં ગણેશપુરા ગામની સીમમાં ચારો ચરવા ગયેલ બકરીઓએ ફેક્ટરીમાંથી કાઢવામાં આવતું દૂષિત પાણી પીવાથી 50 જેટલી બકરીઓનો ઝેરની અસર થતા 10 જેટલા બકરાઓના મરણ થયા હતા. ગણેશપુરા ગામની સીમમાં ગૌચરમાં ગરીબ માલધારી પરિવાર વસવાટ કરે છે. આ માલધારી પરિવારની રોજીરોટી તેમના બકરાઓ પર નિર્ભર હોય છે. જ્યારે માલધારી પોતાના રોજિંદા દિનચર્યા પ્રમાણે પોતાના બકરાઓ લઈ સવારે ગામની સીમમાં બકરાઓને ચારો ચરાવવા નીકળી પડે છે, જેમાં માલધારીના કહેવા પ્રમાણે ગણેશપુરા ગામની સીમમાં ચારો ચરાવવા ગયેલ બકરાઓ દ્વારા અષ્ટાંગ હર્બલ ફેક્ટરીના પાછળને ભાગે આવેલ વાંગાની કોતરોમાં ચારો ચરતા ચરતા બકરાઓએ વાંગામાં રહેલ પાણી પીધું, જેના કારણે 50 જેટલા બકરાઓને ઝેરની અસર થવા પામી હતી, જેમાં 10 જેટલા બકરાઓના મરણ થયા હતા. બકરા પાણી પીને મરી ગયા કેમિકલનું. કારખાનું છે ને અહીં ખેતરમાં, બકરા એ બાજુ સરવા ગયા અને માથે નીકળ્યા, પાણી પી ગયા. કોઈ અમને ખ્યાલ ન રહ્યો કે ઝેરી છે એમ. અને અહીં આવ્યા પછી આ બકરા બધા ઝેર વાપરી ગયું એટલે ફટોફટ બકરા મરવા માંડ્યા. સાહેબ, અમે એટલું કહેવા માંગતા હતા કે સવારમાં બકરા સરવા ગયા, હાવ હાજે હમ હતા, અને સાંજે 5 વાગે પાણી પીને અવેડે પાછા વૈરા ને ત્યાં જતા કોલું જીનના પાછળ અહીંયા પણ પાછા સરવા ગયા. વાંઘે એક માણસે કહ્યું કે અમુક ઠેકાણ સર એવું સારું છે, તો તમે અહીં કણ લઈને આવો તો આ બધા લોકો સરવા ગયા. સારીને પાછા અહીંયા કણ વૈરા પાછા અવેડે આવ્યા, ત્યાં જોખમો આવી તો ખબર પડી કે આ કેમિકલનું પાણી દવાની ફેક્ટરી હતી, દવાની ફેક્ટરી પાછળ માલ સહી રહ્યો, એ દવાની ફેક્ટરીથી માલ પાણી અહીંયા પીને પાછા વૈરા ને ત્યાં અમને ખબર પડી, ત્યાં લગી અમને ખબર પડી નહોતી. બકરા મરી ગયા 9 મરી ગયા ને 11 ઘાયલ છે, ને આમ તો ટોટલ મારવા જાય તો 50 બકરા થતા. શેક ડેમમાં દવા નાખી કે સુકાણે મેં દવા જ નાખેલી હતી, લગભગ કેમિકલના પાણીથી બકરા મર્યા. અને અમે એટલું સરકારને કહી છીએ કે આ કેમિકલનું એટલું કમ્પ્લેટ તમે કરો, ક્યાંક વ્યવસ્થા કરો, તો અમારે માલને તો મોગી જાનવર અમારે એના માથે જીવા દોરી નાખે. અમારે ગરીબ હમું સરકાર જો, અમારા ગામમાં નથી ખેતર કે ગામમાં નથી કોયડું, સીમમાં નથી ખેતર, આવા સાપરા કરીને વગડે પડ્યા રહી છી, તો અમને આ બાલ બચ્ચા લઈને આજે 11 છોકરા છે, 11 છોકરાને અમારા પગ મેલવાની જગ્યા નથી, ક્યાં કણ વ્યવસ્થા કરી. જે કરવું હોય તો ઉઠના એમ કહે છે, કહેવા બેઠા એટલે એમ કહે કે તમારે ફરિયાદ કરી તો ફરિયાદ કરો, જે કહેવું હોય એ કરી નાખો. આજે આજે પાણી બંધ નહીં થાય, કાલે પાણી બંધ નહીં થાય, તો ફેક્ટરી બંધ કરાવવાની પાણીની વ્યવસ્થા તો કરાવવી પડે ને, તો માલ મન નાખવાનો કે પાણીની ફેક્ટરી વાળાને અમારે સહારો દેવાનો, કઈ બાજુ અમારે ભરવાનું. ગરીબ માલધારી પરિવાર પર આપ પાટ્યું છે, જેના માલધારી પરિવાર પોતાના બકરાઓને ચરાવી પોતાનું ગુજરાન ચલાવતો પરિવાર હાલમાં મોટી મુસીબતમાં મુકાયો છે, અને હાલમાં કેટલાય અબોલ જીવો જીવન મરણ વચ્ચે ઝોલાખાઈ રહ્યા છે. ત્યારે આ ગરીબ માલધારી પરિવારનું સાંભળવા વાળું કોઈ જ નથી. જ્યારે ગણેશપુરા ગામની સીમમાં આવેલ અષ્ટાંગ હર્બલ ફેક્ટરી દ્વારા અવાંગામાં પોતાની ફેક્ટરીનું દૂષિત પાણી અહીં છોડવામાં આવે છે, અને અહીં વેસ્ટ બોટલોનો કચરો ફેંકવામાં આવે છે, જેને લઈ માલધારી પરિવાર દ્વારા ફેક્ટરી પર સીધા આક્ષેપો કરવામાં આવ્યા હતા. જ્યારે અહીં જોવા જતા ફેક્ટરીના નામનું બહાર કોઈ જ બોર્ડ લગાવવામાં આવ્યું નથી. શું ખરેખર આ ફેક્ટરીમાંથી કાઢવામાં આવતા દૂષિત પાણીથી બકરાના મોત નિપજાશે, એ તો હવે આવનારા દિવસો જ બતાવશે. હવે સાહેબ, અમે કહેવા માંગીએ છીએ કે અમારા પશુપાલનના આ ધંધો આવો ક્યાં કરવાનો આવે છે ફેક્ટરી વાળાને, તો આમ દવા ખવડાવીને અમારા બકરા પછી ઘાયલ કરી નાખ્યા છે, એમાં 10 બકરા મરી ગયા છે, 10 બકરા મરી ગયા છે, પછી હજી ઘાયલ છે. એનું દવા કેવી રીતના થયા? એટલે એ કેમિકલ વાળું પાણી કાઢ્યું છે શેક ડેમમાં. કોને કાઢ્યું? એ પેલા ફેક્ટરી વાળા આવે. એ ફેક્ટરીનું કોઈ નામ ખબર છે તમને? ગણેશપુરાના બાજુમાં ફેક્ટરી, એનું નામ તો કેવો હિતેશ ભાઈ કેવું કોક નામ છે, નથી નામ તો નથી આવડતું. એ લોકોને કહેવા જાય એટલે હમ થાય છે, ગામે ધામર થાય એ કરી નાખજો, તો અમારે શું કેવું આ પશુપાલન મારી નાખવાનું, અમારે શું કરવાનું. સાહેબ, આયુર્વેદિક ફેક્ટરી છે એટલે દૂષિત પાણી આવતું જ નથી, આ ખાલી વાસણ ધોવાનું પાણી જાય છે. પણ આપણે ખેતરમાં કે ગમે તે બકરો ચરતો હોય, બીજે અત્યારે ચોમાસાની વાવણી સિઝન છે, તેને નિંદામણની દવાઓ છોટેલી હોય છે, તે નાખાવાથી મર્યા હોય એનું કોઈ પ્રૂફ નથી. તમારે પોસ્ટમોર્ટમ કરવું હોય તો કરી શકો છો, જે કરવું હોય જો કાયદેસર જે થાય એ તમે કરજો, જો અમે ગુનેગાર હશું તો તમે યોગ્ય પગલાં ભરી શકો છો. પ્રફુલ બારોટ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ઈડર.